हेलो स्टूडेंट, वेलकम बैक टू अनदर वीडियो। आपने मोनेरा अने प्रोटिस्टा सृष्टि ना अभ्यास बाद नेक्स्ट त्रीजा नंबर नी सृष्टि जोईए, जेनु नाम छे फूग सृष्टि। आ फूग सृष्टि ने कया लक्षणों ना आधारे अलग करी, तो आपने तेना लक्षणों जोईए। पहला तो फूग सृष्टि ना बधा ज सभ्यो सुकोष केंद्रीय होय छे। त्यारबाद कोषमां जे कोषरस पटल होय छे, ए कोषरस पटलनी फरते घणी सृष्टિઓમાં એક હજુ વધારાની દીવાલ હાજર હોય છે, અને તે દીવાલને આપણે કોષ દીવાલ કહીએ છીએ। તો આ કોષ દીવાલ જે છે તે ફૂગ સૃષ્ટિઓમાં હાજર હોય છે। કોષ દીવાલ હાજર। નેક્સ્ટ જોઈએ તો આ જે કોષ છે તેની અંદર શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર। અને કોષ કેન્દ્રની ફરતે શું આવેલું હોય છે? કોષ કેન્દ્ર પટલ। તો આ કોષ કેન્દ્ર પટલ જે છે તે ફૂગ સૃષ્ટિમાં હાજર હોય છે। કોષ કેન્દ્ર પટલ હાજર। ત્યારબાદ ફૂગ સૃષ્ટિના બધા જ સભ્યો વિષમકોષી છે, તો તેમાં અમુક જે સજીવો છે ફૂગ સૃષ્ટિમાં તે પરોપજીવી છે, જ્યારે અમુક તે સૃષ્ટિના સજીવો મૃતોપજીવી તરીકે જીવે છે। બરાબર, ફૂગ સૃષ્ટિના સભ્યો બધા કેવા છે? વિષમપોષીઓ, એટલે કે પોષણ માટે બીજા પર જ આધાર રાખે છે, જેમાં અમુક સજીવો એવા છે કે જે પરોપજીવી તરીકે જીવન જીવે છે, જ્યારે અમુક સજીવો એવા છે કે જે મૃતોપજીવી તરીકે જીવન જીવે છે। એટલા માટે આ જે ફૂગ સૃષ્ટિમાં જે વિષમપોષી પ્રકાર છે, આ વિષમપોષી ફૂગ સૃષ્ટિની એક આગવી રચના છે। ફરીથી રિપીટ કરું છું, ફૂગ સૃષ્ટિના બધા સભ્યો કેવા છે? વિષમપોષી। અને આ વિષમપોષી જે તેનો પ્રકાર છે તે ફૂગ સૃષ્ટિની એક આગવી સંરચના છે। બરાબર, ત્યારબાદ નિવાસસ્થાનની વાત કરીએ કે ફૂગ સૃષ્ટિના જે સભ્યો છે, જે સજીવો છે, તે કઈ જગ્યાએ વસવાટ કરતા હોય છે? તો ફૂગ સૃષ્ટિના સભ્યોનું જે નિવાસસ્થાન છે તેમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે। જેમ કે આપણે વિવિધતાની વાત કરીએ તો તમે ઘણી વખત રોટલી અને સડેલા ફળોમાં નોટિસ કર્યું હશે કે તેનું બે ત્રણ દિવસ પછી તેના ઉપર ફૂગી થઈ જતી હોય છે, તો તે આવી રીતે ઘણી બધી જગ્યાઓમાં જોવા મળે છે, જેથી આપણે એવું કહી શકીએ કે ફૂગ સૃષ્ટિ જે છે તેના નિવાસ સ્થાનમાં ખૂબ જ વિવિધતા જોવા મળે છે। હવે આપણે જોઈએ કે ઘણી ફૂગ એવી છે કે જે આપણે રોજિંદા જીવનમાં ઉપયોગી છે, જ્યારે અમુક ફૂગ એવી છે કે જે તેના ઘણા બધા ગેરફાયદા પણ છે। તો આપણે એ જોઈએ કે ફૂગના ફાયદાઓ કયા છે અને ફૂગના ગેરફાયદા કેવા છે। તો પહેલા જોઈએ ફાયદાઓ। ફાયદાઓની આપણે વાત કરીએ તો તમે ઘણી વખત જોયું હશે કે ઘણા લોકો ખોરાક તરીકે મશરૂમનો ઉપયોગ કરતા હોય છે। તો આ મશરૂમ જે છે એક પ્રકારનો બિલાડીનો ટોપ છે, અને આ બિલાડીનો ટોપ એ શું છે? ફૂગ છે, જેથી આપણે મશરૂમ જે ખાવામાં યુઝ કરીએ છીએ વન ટાઈપ ઓફ શું છે? ફૂગ છે, તો આપણે ફૂગનો ખાવામાં ઉપયોગ કરી શકીએ છીએ। નેક્સ્ટ ઉપયોગ જોઈએ એટલે કે ફાયદો જોઈએ તો જે એક કોષીય કરીને ફૂગ છે જેનું નામ છે ઈસ્ટ, આ ઈસ્ટમાંથી જવનો દારૂ બને છે। ઈસ્ટ જે છે તે એક કોષીય ફૂગ છે અને આ ઈસ્ટમાંથી જવનો દારૂ બને છે। ત્યારબાદ ત્રીજું જોઈએ તો તમે એન્ટીબાયોટિક નામ સાંભળ્યું હશે, અથવા તો તેને ગુજરાતીમાં કહેવાય પ્રતિજૈવિક દ્રવ્યો। આ પ્રતિજૈવિક દ્રવ્યોનો ઉપયોગ શું છે?
रोगों की सारवार करना पड़े। जे पेनिसिलियम नोनेटम नामनी फूग माथी आ पेनिसिलियम एंटीबायोटिक बनावामां आवे छे। શું છે એન્ટીબાયોટિક બનાવવામાં ફૂગનો ઉપયોગ થાય છે। એન્ટીબાયોટિકનો ઉપયોગ શું છે રોગની સારવાર કરવા માટે। આપણે એક એક્ઝામ્પલ જોઈએ કે પેનિસિલિયમ નોનેટમ કરીને ફૂગનું નામ છે તે ફૂગમાંથી પેનિસિલિયમ નામની એન્ટીબાયોટિક બનાવવામાં આવે છે પેનિસિલિયમ બરાબર। ત્યારબાદ હવે જોઈએ તેના ગેરફાયદા। ફૂગ જે છે એ શું કરે છે વનસ્પતિઓમાં અને પ્રાણીઓમાં રોગનું સર્જન કરે છે। કેવી રીતે કરે છે તો ઘણી વખત ફૂગ જે છે તે રાઈના પર્ણો પર પરોપજીવી તરીકે જીવન જીવી અને રાઈની ઉત્પાદન ક્ષમતા ઘટાડી દે છે। જે રાઈમાં શું કરે છે તમે પર્ણો કદાચ જોયા હોય તો રાઈના પર્ણોમાં એક સફેદ ટપકા જોવા મળતા હોય છે અને આ સફેદ ટપકા જે હોય છે તે ફૂગ હોય છે અને આ ફૂગ જે છે તે શું કરશે તેની ઉત્પાદન ક્ષમતા ઘટાડી છે। ત્યારબાદ નેક્સ્ટ જોઈએ એક પક્ષીનિયા કરીને ફૂગ છે। આ પક્ષીનિયા ફૂગ જે છે તે ઘઉંમાં ઘઉંમાં ગેરુ નામનો રોગ જે છે તેનું નિર્માણ કરે છે। તો આ થયા ફૂગના ફાયદા અને ગેરફાયદા બરાબર। આપણે હમણાં જોયું હતું કે તેના નિવાસ સ્થાનમાં ખૂબ જ વિવિધતા હોય છે તો આપણે જોઈએ કે કઈ કઈ જગ્યાઓમાં જોવા મળે છે તો તે હવા પાણી જમીન એટલે કે સર્વત્ર જગ્યાએ ફૂગ છે તે જોવા મળતી હોય છે બરાબર। એમાંથી ફૂગ જે છે તે સૌથી વધુ વૃદ્ધિ કેવા નિવાસ સ્થાનમાં પામે છે તો ફૂગ જે છે તે સૌથી વધુ વૃદ્ધિ જ્યાં ભેજવાળી જગ્યા હોય ત્યાં તે વધુ વૃદ્ધિ પામે છે બરાબર। અથવા તો હુફાળી ટાઈપની જગ્યા એટલે કે થોડી ગરમ જગ્યા હોય ત્યાં ફૂગ જે છે તે વધુ વૃદ્ધિ પામે છે। એટલા માટે આપણે ઘણી વખત જોયું હશે કે જે બગડી જતી હોય એવી વસ્તુઓને આપણે ફ્રીજમાં મૂકીએ છીએ। મૂકવાનું કારણ શું છે કે તેની ઉપર ફૂગ જે છે તે વૃદ્ધિ પામે નહીં એટલા માટે। ફરીથી કહું છું ફૂગ જે છે તે કઈ જગ્યાએ વૃદ્ધિ પામે છે ભેજવાળી ને હુફાળી જગ્યાએ। એટલા માટે આપણે ઘણી વખત જે બગડેલી વસ્તુ બગડી ના જાય એટલા માટે આપણે ઘણી વસ્તુઓને ફ્રીજમાં મૂકતા હોય છે। તે મૂકવાનું કારણ શું છે કે ફૂગ જે છે તે તેમાં વૃદ્ધિ ના પામે કારણ કે ફૂગ વૃદ્ધિ કહેવામાં પામશે ભેજવાળી અને હુફાળીમાં ને ફ્રીજનું તાપમાન કેવું હશે ઠંડુ હશે જેથી ફૂગ ત્યાં વૃદ્ધિ પામી શકશે નહીં। ત્યારબાદ હવે જોઈએ ફૂગ જે છે તે કેવા પ્રકારનું કવક સૂત્ર ધરાવે છે। ફૂગની આપણે જોઈએ તો ફૂગ જે છે તેમાં એક જ અપવાદ ફૂગ એવી છે જેનું નામ છે ઈસ્ટ કે તે એક કોષીય છે। આ ઈસ્ટ સિવાયની બધી જ ફૂગ જે છે તે કેવી છે લાંબી અને તંતુમય ટાઈપની હોય છે। ફરીથી રિપીટ કરું છું ઈસ્ટ ફૂગ એક જ એવી છે કે જે એક કોષીય છે ત્યારબાદ બાકીની બધી જ ફૂગ જે છે કેવી હોય છે તંતુમય પ્રકારની। હવે તંતુમય પ્રકારની અને તેનો દેહ કેવો હોય છે જોઈએ તો તેનો દેહ જે છે તે લાંબો હોય છે અને એવું લાગે કે પાતળા સૂતરના તાતણામાં હોય તેના જેવી રચના આપણે ફૂગની સંરચના જોઈએ તો એવું લાગશે કે તે લાંબી અને પાતળા સૂતરના તાકણા હોય તેના જેવી આપણને રચના દેખાતી હોય છે બરાબર। હવે આ જે પાતળા સૂતરના તાકણા જેવી રચના દેખાય તેને કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે અને આ કવક સૂત્ર જ્યારે જાળી જેવી રચના કરે તેને કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે। આપણે આકૃતિ દ્વારા સમજીએ કે સપોઝ આ બિલાડીનો ટોપ છે બરાબર ને તેની નીચે આવી રીતે
તંતુમય પાતળા સૂત્રના લીધે તાતણાઓ આવેલા હોય છે. તો આ જે એક હશે એને શું કહેવાય? કવક સૂત્ર કહેવાય. જે શું હશે? પાણી કે પાતળા સૂત્રના તાતણા જેવી રચના હશે અને તેની અંદર આવી રીતે વિવિધ પ્રકારની જાળીમય રચના થાય તે બધા ભાગને શું કહેવાય? કવક જાળ. ક્લિયર? હવે ઘણી કેટલાક કવક સૂત્ર એવા હોય છે કે જેમાં બહુકોષ કેન્દ્રીય કોષરસથી ભરેલી એક લાંબી નળાકાર સંરચના હોય છે. હવે આપણે આકૃતિ જોઈએ તો આકૃતિમાં આ જે છે તે કવક સૂત્ર છે, બરાબર. હવે કેટલાક કવક સૂત્રમાં શું હોય છે? બહુકોષ કેન્દ્રીય હોય છે, કોષરસથી ભરેલી હોય છે અને તે નળાકાર સ્વરૂપે સંરચના હોય છે. બહુકોષ કેન્દ્રીયનો મતલબ શું થાય? એકથી વધુ કોષ કેન્દ્ર આવેલા હોય છે, એટલે કે ઘણા બધા કોષ કેન્દ્ર આવેલા હોય છે. તો ત્યાં નળાકાર સંરચનામાં આવી રીતે કોષ કેન્દ્રો છે તે જોવા મળશે, બરાબર. તો આવા પ્રકારની રચનાને શું કહેવાય? બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર. ફરીથી રિપીટ કરું છું, ઘણા કવક સૂત્રો એવા હોય છે કે જે બહુકોષ કેન્દ્રીય કોષરસથી ભરેલ લાંબી નળાકાર સંરચના હોય છે. આ સંરચનામાં શું હશે? બહુકોષ કેન્દ્રીયનો મતલબ શું થાય? કે ઘણા બધા કોષ કેન્દ્રો. તો આ સંરચનામાં રીતે ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા હશે, જેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઘણા કવક સૂત્રો એવા હોય છે કે જેમાં આડી દિવાલ અથવા તો ત્રાંસા પડદા જેવી રચના હોય છે. તો તેની સંરચના કેવી હશે? તો આપણે ડ્રો કરીએ કે તેની સંરચનામાં આવી રીતે આડા પડદા આવેલા હોય છે. બધી આખી જે સંરચના હશે તેમાં આડા અને ત્રાંસા પડદા આવેલા હોય છે અને તે પડદાની અંદર શું આવેલું હશે? કોષ કેન્દ્ર. અને આપણે ફૂગની કોષ દિવાલ હવે જોઈએ કે જે ફૂગની કોષ દિવાલ હોય છે તે શેની બનેલી હોય છે? તો તે કાયટીનની બનેલી હોય છે. શેની બનેલી હોય છે? કાયટીનની બનેલી હોય છે. અને ત્યારબાદ અમુક વખત તે કાયટીન પ્લસ પોલીસેકેરાઇડ બનેલી હોય છે. ક્લિયર? ફરીથી આપણે રિવિઝન કરી લઈએ. મોટા ભાગની બધી જ ફૂગ કેવી છે? તંતુમય. એક જ અપવાદ જે છે ઈસ્ટ, જે એક કોષીય છે, બરાબર. તંતુમય ફૂગ જે છે એનો દેહ કેવો હોય છે? લાંબો હોય છે, પાતળા સૂત્રના તાતણા જેવો હોય છે, જેથી તેને કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. અને કવક સૂત્રમાં જાળી જેવી રચના થાય તેને કવક જાળ તરીકે ઓળખવામાં આવે છે. ઘણા કવક સૂત્રો એવા છે કે જેમાં બહુકોષ કેન્દ્રીય કોષરસથી ભરેલી એક નળાકાર લાંબી સંરચના હોય છે. તો તેની સંરચના કેવી થશે? કે તેના આવા કવક સૂત્રમાં ઘણા બધા કોષ કેન્દ્રો આવેલા હશે, જેથી તેને બહુકોષ કેન્દ્રીય કવક સૂત્ર તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ઘણા કવક સૂત્ર એવા છે કે જેમાં કોષ કેન્દ્ર સોરી તેના કવક સૂત્રમાં આવી રીતે ત્રાસા અને આડી દિવાલો જોવા મળતી હોય છે. તો તેને શું કહેવાય છે? ત્રાસી દિવાલો. હવે જોઈએ કે ફૂગની કોષ દિવાલ શેની બનેલી હોય છે? તો કાયટીન પ્લસ પોલીસેકેરાઇડ. આપણે ફૂગ સૃષ્ટિના લક્ષણોમાં જોયું હતું કે ફૂગ સૃષ્ટિના જે સભ્યો છે એ વિષમ કોષો છે, મતલબ કે પોષણ માટે બીજા પર આધાર રાખે છે, બરાબર. જેમાં ઘણા સભ્યો હતા એ કેવા હતા? મૃતોપજીવી. જ્યારે અમુક હતા એ અમુક કોઈ કેવા હોય છે? પરોપજીવી. તો આપણે મૃતોપજીવી અને પરોપજીવી વચ્ચેનું ડિફરન્ટ જોઈએ. તો જે ફૂગ છે તે મૃત સડેલા જે હોય છે એ સડેલા કાર્બનિક પદાર્થોમાંથી પોતાનો ખોરાક મેળવે તેને શું કહેવાય? મૃતોપજીવી. ફરીથી રિપીટ કરું છું, જે મૃત અને
કપ જીતી અને જે ફૂગ જીવંત વનસ્પતિ અને જીવંત પ્રાણીની ઉપર જીવન ગુજારે તેને શું કહેવાય પરોપજીવી બરાબર તો ઘણી ફૂગો એવી હોય છે કે જે મૃતોપજીવી તરીકે જીવન જીવતી હોય છે તો ઘણી ફૂગ એવી છે કે તે જીવંત પ્રાણી અને જીવંત વનસ્પતિઓ ઉપર પોતાનું જીવન ગુજારતી હોય છે તો તેને શું કહેવાય પરોપજીવી ત્યારબાદ આપણે ઘણી ફૂગ એવી છે કે જે લીલ સાથે સહવાસ કરે છે જેને સહજીવી સહવાસ તરીકે ઓળખવામાં આવે છે સહજીવી સહવાસનો મતલબ શું થાય કે જે લીલ છે તે આપણે જાણીએ છીએ સ્વયંપોષી છે એટલે શું કરશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવશે અને આ લીલ જે ખોરાક બનાવશે એ ખોરાક કોને આપશે ફૂગને આપશે તો ફૂગ એના બદલામાં લીલને શું આપશે તો ફૂગ જે છે તે લીલને રહેવા માટે એક આધાર આપશે બરાબર લીલ શું કરશે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા ખોરાક બનાવશે એ બનાવેલો ખોરાક એ ફૂગને આપશે ફૂગ તેના બદલામાં શું આપશે તો તેને રહેવા માટે આધાર આપશે ત્યારબાદ તે શું કરશે પાણી અને એનું શોષણ કરી અને તે લીલને આપશે તો આવી રીતે લીલ અને ફૂગ જે છે તે સહજીવી સહવાસ તરીકે જીવન જીવે છે જેને લાઇકેન્સ તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ ઘણી વનસ્પતિઓ હોય છે એ ઉચ્ચ કક્ષાની વનસ્પતિઓ સાથે તે સહજીવન તરીકે જીવન જીવતી હોય છે કેવી રીતે થશે તો આપણે સપોઝ પેલા વનસ્પતિ જો કરે આજે છે તે વનસ્પતિના મૂળ છે અને મૂળની ઉપર પ્રકાંડને ઉપરણ બરાબર તો હવે આ જે મૂળ છે તે મૂળમાં આવી રીતે ફૂગ જે છે તે વસવાટ કરતી હોય છે અને આ ફૂગ શું કરશે જમીનમાંથી ફોસ્ફરસનું શોષણ કરી અને તે કોને આપશે વનસ્પતિને આપશે અને તેના બદલામાં વનસ્પતિ તેને રહેવા માટે આધાર આપશે તો આવી રીતે બંને એકબીજા સાથે સહજીવન જીવી અને પોતાનું જીવન ગુજારતા હોય છે હવે નેક્સ્ટ જોઈએ કે ફૂગ સૃષ્ટિના જે સભ્યો છે તે પ્રજનનની પ્રક્રિયા કેવી રીતે કરે છે જે આપણે ફૂગ સૃષ્ટિના પાર્ટ 2 માં જોઈશું